ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના તેમજ ગુજરાતના પ્રખ્યાત સ્થળ તરીકે ગણાતા મહાકાળી કંથારપુરા વડ ખાતે પીવાના પાણીની જૂની ટાંકી તોડી પડાતા દર્શનાર્થીઓને પીવાના પાણી માટે ખૂબ તકલીફ પડી રહી છે। દહેગામ તાલુકાના હેરિટેજ વૃક્ષ તરીકે જાણીતું મહાકાળી કંથારપુરા વડ, જ્યાં 500 વર્ષ પુરાનું વડનું મહાકાય વૃક્ષ આવેલું છે, જે વડની નીચે મહાકાળી માતાનું આધુનિક મંદિર આવેલ છે, જ્યાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ વડની મુલાકાત લઈ ચૂક્યા છે। આજે મહાકાળી વડ કંથારપુરા સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત સ્થળ તરીકે નામના ધરાવે છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ વડના વિકાસ માટે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે નવીન બાંધકામ થઈ રહ્યા છે, જેમાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કંથારપુરા વડ ખાતે પીવાના પાણીની જૂની ટાંકી તોડી પાડવામાં આવતા શ્રાવણ માસ તથા રવિવારના દિવસે હજારોની સંખ્યામાં મહાકાળી માતાના ધામે ભાવિક ભક્તો આવતા હોય છે। દર્શનાર્થીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય છે, જેને કારણે આજે સમસ્ત કંથારપુરા ગામ તેમજ દર્શનાર્થીઓ દ્વારા તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કંથારપુરા ગામના સરપંચ કાનાજી સોલંકીને આ મુદ્દે પૂછવામાં આવતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે મને કોઈ જાણ કરવામાં આવેલ નથી, તથા અગાઉ પણ મામલતદાર દ્વારા ગ્રામજનોને આ પીવાના પાણીની જૂની ટાંકીને તોડ્યા પહેલા નવીન ટાંકી બનાવવાની તેમજ પાણી પીવાની સગવડ કરી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણી માટે કોઈ સગવડ કર્યા વગર આ પાણી પીવાની જૂની ટાંકી તોડી દેવામાં આવી હતી તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। હવે પ્રશ્ન એ થાય છે કે પ્રખ્યાત સ્થળ તરીકે ગણાતું આ મહાકાળી વડ કંથારપુરા ખાતે શું તંત્ર દ્વારા પીવાના પાણી માટે વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। અમારી એવી રજૂઆત છે, પેલા મામલતદાર આવ્યા અને મામલતદારે કીધું કે પાણીની ટોકી પીવાની, કોઈ ગામને વિરોધ ના કરતા બરાબર, પણ તમને એ પેલા સગવડ કરી આપશું અને પછી ટોકી તોડીશું, પણ એવું કશું થયું નહીં અને ડાયરેક્ટ કરણ પટેલે જીસીબી લાઈન તોડી નાખી। એટલે કરણ પટેલ છે, કરણ પટેલ એન્જિનિયર છે, એન્જિનિયર છે બરાબર, એમને મારા સંગાતે વાત થઈ પાછી કે મું કીધું કે ભાઈ પાણી સગવડ કરો પછી તોડો, પણ એવું થયું નહીં, એમને એ જ કીધું કે ભાઈ અહીંયા પાણી પીવા આવે કોઈ ખાડામાં પર એની જવાબદારી કોણ લે બરાબર, અને એમનો સ્વભાવ તોડવા ઉગ્ર લાગ્યો એટલે મેં એના સાથે ચડતા ના કરી બરાબર, પછી એ છોડી દીધી। અત્યારે હાલ એટલી બધી તકલીફ પડે છે, એટલી બધી પબ્લિક છે રવિવારના દિવસે, તો ખરેખર એ પાણીની સમસ્યા મામલતદાર ખુદ આવીને જુઓ ને તો એ કહે કે ભાઈ આ ના ચાલે, આમ તો શું કરવું અમારે, આટલા બધા દર્શનાર્થીઓ આવે છે, હા તો શું તેમને આટલી બધી તકલીફ, દરેક દર્શનાર્થી પણ કંઈ પૈસા ના હોય એટલે બાટલા લાઈ લાઈને ખરીદીને પી હોય, એવું તો હોય નહીં, એટલે અમારું જેમ બને એમ જલ્દી પાણીની સગવડ થાય એવું અમારું કહેવું છે। તો તમે રજૂઆત કરી તો કરણ પટેલે એવું ના કીધું કે ટાંકી બીજી આપવામાં કરી આપવામાં આવે, પટેલે ના પાડે તો નહીં મુકાય, એટલે કરણ પટેલ ના પાડે છે, ના જ પાડશે, નહીં મુકાય એમ, હા જી। તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એ જ છે કે પાણીની ટાંકી ગમે તેમ બનાવો તો પછી મૂકી આપો બરાબર, ટોકો મૂકો કે પાણીની ટોકી બની લો ભાઈ સિમેન્ટની બરાબર, ઈટાથી, કારણ કે આટલી બધી પબ્લિકને તો અમે કઈ રીતે પૈસા શકીએ, કંથારપુરાવાળા ગામ ટ્રસ્ટવાળાએ કઈ રીતે પૂરીને પૂરું કરું? હવે અહીંયા પાણીની ટાંકી હતી બરાબર, અત્યારે પબ્લિક રવિવારે સોમવારે બહુ પબ્લિક આવે છે, 6 મહિનો ચાલે છે, 6 મહિના પબ્લિક બહુ આવે છે। હવે અમે જ્યારે કલેક્ટર મામલતદાર સાહેબ બધા આવ્યા ત્યારે અમે કહેલું કે સાહેબ જ્યારે પાણીની ટાંકી તોડો ત્યારે અમે પાણીની સગવડ કરી આપવી પડશે, એ વખતે મામલતદારે કહેલું કે આ પાણીની સગવડ અમે ટાંકી તમને બીજી બની આપશું પછી આ પાણી ટાંકી તોડીશું, એ વખતે કલેક્ટર બી બધા એ બધા આપણે જે કોન્ટ્રાક્ટર બી હતા એ વખતે કોન્ટ્રાક્ટરે કહેલું કે હા અમે પાણી ટાંકી બની આપશું ભાઈ પાણી ટાંકી અમે તોડીશું, તે સિવાય અમે પાણી ટાંકી નહીં તોડી, તો પણ આ લોકોએ સગવડ કર્યા પહેલાં પાણી ટાંકી તોડી નાખી, અત્યારે પાણી માટે પબ્લિક બહુ હેરાન થાય છે, આજે માણસ કે કોઈ ગરીબ માણસ 5 પે બોટલ પણ લઈને પાણી નહીં પી શકે, તો આ માટે અમે નમ્ર વિનંતી છે કે પબ્લિક માટે પાણીની સગવડ ટાંકી બની આપવા માટે નમ્ર વિનંતી। 3 વર્ષથી અહીંયા કંથાપોર મહાકાળી માના મંદિરે માગીએ છીએ, આમ તો પહેલાં પાણી આવતું હતું પણ હમણાંથી પાણી આવતું નથી, પશુ પક્ષી માટે પાણી મળે છે તો મનુષ્ય માટે કેમ પાણી ના મળે, તો અમારે પાણીની સમસ્યા છે, તો અમારે જણાવવાનું એ કે અમારા આ પાણીની સમસ્યા દૂર કરો, બસ અહીંયા જેટલા માણસો દર્શન કરવા આવે છે બધાને પાણીની જરૂર છે પણ પૂરતું પાણી મળતું નથી, અહીંયા પાણીની કોઈ સગવડ નથી, તો જનતાને જણાવવાનું અને ગવર્મેન્ટને જણાવવાનું કે અમને પાણીની આ સમસ્યા દૂર કરી આપો। પાણીની ટોકી તોડી નાખી છે તે લોકોને પાણીની તકલીફ કરે છે, તમને કોઈ જાણ કરવામાં આવેલી? મને કોઈ જાણ કરેલી નથી,
તો શું રજૂઆત શું સર? પાણીની ટોકી વહેલી તકે નવી બને એના માટે રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, અમિત પટેલ, દહેગામ.